અયોધ્યામાં જે રામ મંદિર બનાવ્યું પાંચસો વર્ષ જૂનો ઇતિહાસની પુનઃસ્થાપના કરી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હા ફૈઝાબાદમાં અને નરેન્દ્ર ઘટી છો તો એની પાછળનું બહુ સમજવા જેવું છે સાહેબ આપણે પોસ્ટરોમાં જોયું હતું કે મોદીની ગેરંટી મોદીની ગેરંટી બરાબર હવે આપણે રિઝલ્ટ જોયા બરાબર તો નરેન્દ્ર મોદીની જે લીડ મળેલી છે બનારસમાં એના કરતાં વધારે લીડ પુરુષોત્તમ રૂપાલાને અહીંયા રાજકોટમાં સામે પૂરે આંદોલન જેવી સ્થિતિમાં મળેલી છે પૂનમ માડમને સામે પૂરે આંદોલન જેવી સ્થિતિમાં મળેલી છે તો વડાપ્રધાન કરતાં આ લોકોને વધારે લીડ મળેલી છે અને વડાપ્રધાનને ઓછી લીડ મળેલી છે તો આ આ પરિસ્થિતિને શું સમજવી કે આ લીડને એવી રીતે ન જોવી જોઈએ ગમે એમ તો એ જ જોવાનું હોય કે એ તો જીતી ગયા જુઓ આપણે ઘણી વખત ચર્ચા કરતા હોય કે ભાઈ લોકસભાની ચૂંટણી છે એટલે દેશ લેવલના પ્રશ્નો ઉપર જ લડાતી હોય છે એવું નથી આ આ એક ખોટી લોકવાયકા છે સાચી વાત એ છે કે દરેક રાજકારણમાં છેલ્લો ઘા રાણાનો મને છેલ્લે જે સ્પર્શી જાય એના આધારે વોટિંગ વધારે થતું હોય છે એનું જ્વલંત ઉદાહરણ છે ભાઈ પરસોત્તમ રૂપાલા કાંડ કે તમે વિચાર કરો ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં એનાથી બોલાઈ ગયું હકીકત છે હાલો ઓકે પણ આ ચૂંટણી ક્યાં ક્ષત્રિય સમાજની હતી કે પરસોત્તમભાઈ રૂપાલાની નથી ચૂંટણી તો ભારતની સંસદની ચૂંટણી હતી હવે ક્ષત્રિય સમાજ વિશે એનાથી એલફેલ ફેલ ગયું હોય તો એ મુદ્દો અલગ રીતે રાખી શકાય હોત જો મતદાર પરિપક્વ હોત તો એમ કહેત કે ભાઈ એને આપણે સામાજિક લેવલે લઈ જશું અલગ રીતે કારણ કે આ ચૂંટણી તો દેશની ચૂંટણી છે તો દેશની ચૂંટણીમાં ક્ષત્રિયનો આંદોલનનો ક્યાં વાત આવે પણ તમે જાણો છો કે આવ્યું અને એનો જો આખા ગુજરાતમાં નહીં ઉત્તર પ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ભોગવો એવી જ ત્યાં ઉત્તર પ્રદેશમાં છે તમે વિચાર કરો જ્યાં અયોધ્યામાં જે રામ મંદિર બનાવ્યું પાંચસો વર્ષ જૂનો ઇતિહાસની પુનઃસ્થાપના કરી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હા ફૈઝાબાદમાં અને નરેન્દ્ર મોદીની લીડ એ ઘટી ગઈ આપ કહો છો તો એની પાછળનું રીઝન બહુ સમજવા જેવું છે સાહેબ એ એવી વાત નથી કે આ લોકોનો વેવ્સ ઘટી ગયો કે આની લોકચાહના ઘટી ગઈ યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થા માટે જે પ્રકારનું બુલડોઝર વાદથી માંડીને એન્કાઉન્ટર સુધીની વ્યવસ્થા કરી એનાથી અસરગ્રસ્ત જે લોકો છે કારણ હું હતું કે અસરગ્રસ્ત લોકોની સંખ્યા ભયંકર છે ઉત્તર પ્રદેશમાં આ પ્રકારની અપરાધીઓની સંખ્યા અપરાધીઓને છાવરનારાઓની સંખ્યા અને અમુક પ્રકારની જે કોમ્યુનિટીઝ છે એની એ પ્રકારે એને ઇફેક્ટેડ થનારા લોકોની સંખ્યા ભયંકર છે અને એક તરફી મત કર્યો કે આપણને કોણ સાચવી શકે એમ છે યોગી તો સવાલ જ નથી આવતો ઓકે માયાવતી ચિત્રમાં નથી એનું કન્ફ્યુઝન હતું કે ક્યાંના પક્ષમાં છે શું છે એક માત્ર બચ્યો તો કોણ શિવભાઈ બસ સપા સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ અને અત્યાર સુધી આપણે ઇફ્તાર અંસારીથી માંડીને જેટલા પણ ગુંડા માફિયાઓ થયા છે જાણીએ છીએ ટિકિટે એને સપાના ટિકિટ ઉપરથી લડી તીને એ લોકો જીતા હતા ટૂંકમાં એને રાજાશ્રહિત હતો આ એક ઘર અથવા તો એક ખાનદાન કે એક પક્ષ એવો છે કે જ્યાં બધા માફિયાઓ કહો અપરાધીઓ કયો કે બાહુબલીઓ કયો એ બધાને ત્યાં શરણ મળે મળે એમ છે જો યોગી આદિત્યનાથને ફરીથી પાછું એસી માંથી એસી બેઠક મળી હોત તો બધાને ખબર છે કે આવતીકાલના પીએમ મટીરિયલ પણ યોગી છે